ઓખામાં સમસ્ત પ્રેમ પરિવાર દ્વારા 2020 ને વધાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ હઠીલા હનુમાન મંદિરે હરિનામ સંકીર્તન, જય શ્રીરામ જય રામ જય રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત પરિવાર સાથે ગામ લોકો પણ રામની ધૂન સાથે નાચી ઉઠ્યા હતા અને 9 દિવસ સુધી ભજન અને ભોજનનો લાભ લીધો હતો. દ્વારકા જિલ્લાના છેવાડાનું ગામ પણ ધર્મનું મોટું નામ. અહીંયા મોટું નામ એટલે છે કે તમામ વસ્તુ અહીંયા ધાર્મિક લોકોની વસ્તી છે અને તમામ લોકો ધાર્મિકતામાં અનહદ માને છે. આજરોજ લીલાધર રતનસિંહ બારાએ પરિવાર જે બહુ સરસ રીતે ઉજવી રહ્યા છે અને એ રામધૂન ભગવાન રામ નામ કે લીન હે સબમે દેખત રામ, એ રામ નામને લીન હે સબમે દેખત રામ આ મંત્રને સાર્થક કરતા ઓખામાં અત્યારે બિહારી બાપુ સંતના હસ્તે તેમજ નામાંકિત સંતો જે જીવદિયાના જગદીશભાઈ શાસ્ત્રી સહિતના, બેટ દ્વારકાના હનુમાન દાંડીના તમામ સંતો પધારેલ અને ધૂનનો પ્રારંભ કર્યો. તો ભગવાન રામની ધૂન આજ શુક્રવારની બેઠી છે 27 તારીખથી અને આવતી રવિવારના પૂર્ણ થશે. ત્યાં સુધીમાં 24 કલાક અખંડ રામ નામનું ધૂન ગઈ અને પ્રેમ પરિવાર દ્વારકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ, ઓખા, મીઠાપુર તમામ જિલ્લાઓમાંથી સહકીર્તન મંદિરના સંતો મહંતો અને રામ પ્રેમી ધૂન પ્રેમી બધા પધારી અને સરસ મજાની ધૂન બોલી અને આવી ઠંડીમાં પણ કહે છે કે ઠંડ લાગતી જ નથી, કારણ કે ઠંડ પણ ભૂલાઈ જાય જો ભગવાન શ્રી રામનું નામ હનુમાન મંદિર હઠીલા હનુમાન જેને કહે છે ત્યાં અનેક ધાર્મિક વિધિઓ થઈ રહી છે ને આજરોજ બહુ સરસ આ રામધૂનનો પ્રારંભ થયો છે અને આવતે રવિવારના પૂર્ણ થશે. આજે રામ નામને સબ લીન હે સબે દેખત રામ એ મંત્રની સાથે તમામ જગ્યાઓને ભોજન તેમજ ભજન બંને સાથે આપવામાં આવે.